હવે જ્યારે આપણે મધ કાઢવાનું હશે તો સૌથી પહેલામાંથી તમારે ક્વીન રાણી મધુમક્ખીને તમે બીજા ડબ્બામાં ટ્રાન્સફર કરો, એટલે રાણીની પાછળ બધું ફેમિલી જતું, પછી બધું મધ પૂરો થાય એ આપણે મશીનમાં મૂકીએ ફરાવીએ, એટલે કાણામાંથી મધને છૂટું પાડીએ, એટલે એ જ મધ પૂરા પાછા મધુમક્ખીને મધ ભરવા આપી દે. કેમ કે આપણે અહીંયા બિલ્ડિંગ પર લોકો શું કરે, એનું તોરી ઘર તોરીને મધ લઈ લો, મધમાંથી બીજે જાય મધ પૂરો બનાવે અને પછી એ મધ જમા કરે, એટલે કમસે કમ 3 મહિને મધ મળે, આમાં ઓછું મધ મળે પણ દર મહિને મહિને મળતું. હવે મારી પાસે હવે 185 ડબ્બાઓ છે, એટલે 185 રાણી દર 30 દિવસે એક ડબ્બામાંથી તમને 3 કિલો જેટલું મધ મળે. આ તો કોવિડને લીધે એ થઈ ફાર્મમાં ખેતરમાં મૂકી દીધા. હા શું ભાવમાં મળે? નહીં નહીં, ટુરિસ્ટ લોકો આવે કે નહીં? આ તો ગાડી ઓછી થઈ પબ્લિક, એટલે તમને લઈને આવ્યો. ચાર ગાડી હોય તો ભાઈ મેં તો કહી દઉં, ડેમોન્સ્ટ્રેશન બંધ છે, જે મધ લેવાનો છે એ લઈ લેતો છે. શું શું ભાવ છે ભાઈ? બતાવતો તો એ વેચાતું છે ને, બતાવતો તો એ વેચવાનો છે. ભાઈ ઓછી પબ્લિક હોય. શું ભાવ? હની ખાવાનું હની આવશે 500 ગ્રામ ને 160, આંખમાં આંજોનું મધ છે 30 રૂપિયા, સ્કિન હનીના 50 રૂપિયા અને ફેસ પેકના 50 રૂપિયા. 3 ફ્લેવરના હની છે, સનફ્લાવરનું હની, કારવી ફૂલનું હની અને ગુલમોહર ફૂલનું હની. તમારે શું લેવાનું એ આપણા પર ડિપેન્ડ કરે સર, ખાવા માટે કે આંખમાં આંજવા માટે કે ફેસ માટે.